સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. પણ કુજને કોઈ ન દેખે, હે મોગલ આવે હે નવરાત રમવા, કેવા કેવા વેશે માં, એ તું તો કેવા કેવા. ભગવતી કેવા વેશે આવી ખબર પડે નહીં, ન જાને કિસ રૂપ મે નારાયણી મિલ જાય. ક્યારેક પીછળ ના રૂપ માં આવે, ક્યારેક ચાવણ ના રૂપ માં આવે, ક્યારેક મોગલ ના રૂપ માં આવે. એ અલૌકિક દેવી લોકો ઉપર આપણું એટલું ભજન નથી કે આપણે અલૌકિક અંબાને પ્રાપ્ત કરી શકીએ. એટલે મને એવું લાગે કે લૌકિક દેવીને, લૌકિક દેવી બનીને આવતી હશે. અને આ લૌકિક દેવી અલૌકિક દેવીનું સ્વરૂપ હોઈ શકે, બાકી મારો કાશ્મીરી બાપુ ખોડિયાર માતાજીને ન બેસાડે. કારણ કે લૌકિક ને અલૌકિક બંને એક રીતે જ છે. લૌકિક દેવીઓ લૌકિક લોકો માટે છે, અલૌકિક દેવી અલૌકિક લોકો માટે છે. આ કલિકાલમાં આપણે એવું યજન ઐમ રીમ ક્લીમ ચામુંડાએ ન બોલી શકીએ, એનું અનુષ્ઠાન ન કરી શકીએ, એટલે આ કલિકાલમાં આવી લૌકિક દેવીઓ કૃપા કરવા માટે એ જ અલૌકિક દેવી લૌકિક બની આવ્યા છે. તારે હાથે તારે લટુ પોકડી લાંબી, અરે તું સૌને દેખે માતાજી, તું સૌને દેખે માતાજી, પણ તુજને કોઈ ન દેખે. મોગલ આવે બાપી થડ આવે, રમરાત રમવા, એ તો કેવા કેવા વેશે. પણ હંસલો ઉડી ગયો, કે આ હંસલો ઉડી ગયો એ સાક્ષાત સરસ્વતી નું પ્રતીક હતું, શંખ હતું એ મહાલક્ષ્મી નું પ્રતીક હતું, અને મોર હતું એ મહાકાલી નું પ્રતીક હતું. એ મહાકાલી મહાલક્ષ્મી ને સરસ્વતી આજે પણ રબારીઓના નેસમાં સાંગાવાડામાં, આજે પણ શંખ છે એ મહાલક્ષ્મીના સ્વરૂપમાં છે, મોરના પીચ છે એ મહાકાલીના સ્વરૂપમાં છે, અને સરજુ જ્યારે ગાય ને એ લોકો ત્યારે મહા સરસ્વતીના સ્વરૂપમાં છે. એ ત્રિગુણાત્મિકના રૂપમાં ત્યાં બિરાજી થઈ ગયા. ગોરખનાથની હાજરીમાં એની સ્થાપના થઈ અને 12 પૂંજ કરી હતી જાલણે, 12 પૂંજો કરી, અને 12 પૂંજો કર્યું જ્યારે ભગવતી ત્યાં હાજર થઈને છાયા વાઢેરે વા એની વારંવાર પૂજા કરી, અને એ ભોળા શામળાએ જુજારપુરમાં એની સ્થાપના કરી. 1535માં દેવદાન શામળા થયા, એને જુજારપુરથી ચોરવાડમાં આવી પૂંજ કરીને ચોરવાડ મઠની સ્થાપના કરી. છેલાણા ગામથી 1609માં છેલાણા ગામથી ભગવતીને જે છેલણના લોકો હતો, છેલાણા જે સાખવણના લોકો છે, એ છેલાણું ગામથી 1609માં લોયેજમાં લઈ આવ્યા. આજે પણ લોયેજમાં માં ભગવતીનો મઠ છે. ત્યાંથી ઉલવા શાખાના લોકો બામણવાડા આવ્યા, અને બામણવાડાથી દૂધઈ નેસ આવ્યા, અને ત્યાં સ્થાપના કરી. ત્યાંથી મકા ભુવાએ બરેજ જઈને સ્થાપના કરી. એમ 4 મઠ થયા, ને પછી વડેદરા મઠની સ્થાપના થઈ. આજે પણ 5 મઢીને 1 ડેરી, જેમાં સિડોકર, લોયેજ, બરેજ, ચોરવાડ, વડેદર અને 1 ડેરી,
એ મુખબંધ, ઢાળ, વલણ આ બધું સામવેદ જેવું છે સરજુમાં. આ મારો અભિપ્રાય નથી, નરોત્તમભાઈ પલાણ મોટા સાહિત્યકાર છે આ એની વાત છે કે સરજુમાં આરો અવરો મુખબંધ ઢાળ વલણ સામવેદ જેવું છે. દ્રવિણો દા એ સરજુમાં એ દ્રવિણો દા મંત્ર જોતો આ એ સરજુનો લઈ એવો રહ્યો છે ઢાળ વલણ રહ્યો. ડોક્ટર હસુભાઈ યાજ્ઞિક કહે છે, ડોક્ટર પ્રભાશંકર તેરૈયા કહે છે, ખોડીદાસ પરમાર આવા સાહિત્યકારો કહે છે કે સરજુ છે એ સામવેદના આરો અવરોનો અપભ્રંશ છે. મંત્ર જતા રહ્યા પણ આજે પણ એ આરો અવરો એ જ છે. એટલે મારો કહેવાનો એક જ ભાવ છે કે ભગવતી પ્રેમથી આવે, પ્રેમ વિના તમે બળજબરી કરો તો ભગવતી ન આવે. આવે એટલે કંકુના પગલા સહિત આવે, જ્યાં જ્યાં ભગવતીનો પગ પડે ત્યાં કંકુના પગલા ઉજરે છે. આખો માર્ગ માર્ગ રાતો આ ચાંદની નો ચંદર વો માથે લીલી કોરે રાતો તારે લીલી કોરે લવલાખ ભેળી માતારી લવલાખ ભેળી માતારી લેશે ના પણ દેશે હે કવિતા કવિતા કહે મનબાની મોગલ કવિદાદ કહે ભગુડાની મોગલ હે તો સદા સહાય રેશે મોગલ આવે આઈ પીઠળ આવે નવરાત રમવા ઈ તો કેવા કેવા વેશે માં એ તો કેવા કેવા આ તો ભગવતી કેવા વેશે આવી ખ્યાલ ને આજ ભગવતી જ્યારે જરૂરિયાત પડે ચારણો અંદર થી પોકારે કે માં કઈ ગયા કર ત્યારે એ ચારણો ની વારે જયારે પટણીઓ એના ભેંસ એની ગાયો ચોરીને લઈ જતા હોય ત્યારે ચારણો રડે કે હે ભગવતી અમારી પર કૃપા કર ને ત્યારે એ જ ભગવતી કહે કે તમે આગળ જાઓ અને બાકુલાના ડુંગર ઉપરની બાજુમાંથી તમને એક લાકડી મળશે ને લાકડી લઈને જાજો જે પટણીઓ પાટણ લઈ જાય છે ને તમારી ભેંસો એ ભેંસો તમારી આ લાકડીથી એ ભેંસોથી હું તમને બચાવીશ જાઓ અને જે ચારણો એ લાકડી લઈને ગયા માં પીઠળની લાકડી આજે પણ લાકડી મોજુદ છે એ લાકડી લઈ ગયાની લાકડીથી જ એ પટણીઓ હથિયાર વાળા હતા એને મારી મારીને બગાડી દીધા અને એ જ પાછી લાકડી દ્વારા ભેંસો અપાવી શકે એ ભેંસો એની તો હતી પણ ડબલ ભેંસો હતી સાથે સાથે પટણીની ભેંસો પણ આવી ગઈ નબળા લોકોની વસ્તુ આવી જાય ને અંદરો અંદર ચારણો ઝઘડ્યા અને જે ભેંસો લાકડી દ્વારા અપાવી શકે ને એ જ પટણીની ભેંસોને આજે પણ પથ્થર બનાવી દીધા છે આજે પણ ડુંગર ઉપર જો તો તમને પથ્થરો દેખાય ભેંસો ને એ પથ્થર પણ બનાવી શકે લાકડી દ્વારા બચાવી પણ શકે ન જાને કિસ રૂપ મે નારાયણ મિલ જાય એટલે એમ નારાયણી ક્યારે મળે ખબર છે નહીં અહીં સમજાવ્યા છે ભગવતી કઈ એમ વસ થાય નહીં પ્રલોભન દીધું છે મહિષાસુરે કે હજી મારી સાથે આવી જા મારી પટરાણી બની જા દેવી કહે કે હું અરૂપા છું હું આ જન્મા છું તું પાતાળ ચાલ્યો જા હું તો દેવતાઓને એનો ભાગ અપાવવા માટે આવ્યું છું એમ વિચારતો નહીં કે સ્ત્રી અબડા કહેવાય સ્ત્રી અબડા નહીં મહાબડા છે જ્યારે સ્ત્રી એના મૂળ રૂપમાં આવે આખી દુનિયાનું સર્જન કરનારો કદાચ પુરુષ હશે
આ ડૂમ મંડપ બનાવે, સારા પેન્ટિંગો બનાવે, સારા એવોર્ડો જીતે, એમાં મહિલાનું ક્યાંય સ્થાન ન હોય. નવું સર્જન કરનાર હોય તો એ હંમેશા પુરુષ જ હોય. પણ મને કહેવાની ઈચ્છા થાય, એ પુરુષનું સર્જન કરનારું તો ભારતની આર્ય નારી જ હોય શકે. સર્જન હારનું પણ સર્જન કરે એ ભગવતી હોય. ભગવતીને વારંવાર સમજાવ્યું, પણ ભગવતીએ કહ્યું કે તારું જીવતર જી જો બાકી હોય તો નીકળી જાય, પણ આ ક્યાં માને એવો હતો. ભગવતી અને મહિષાસુર વચ્ચે બંને વચ્ચે સંવાદ થાય છે, 5:30 વાગ્યા સુધીનો હતો. મારે કાલે યુદ્ધ કરાવવું છે, આજ યુદ્ધથી તો તમે થાકી ગયા છો, પણ કાલે મહિષાસુરને મારવો છે, રક્ત બીજને મારવો છે, શુંભ નિશુંભને મારવા છે, ચંડ મુંડને મારવું છે. ચામુંડા કેમ થયા? એ ક્ષતાક્ષી 100 આંખવાળી ભગવતી કેમ થઈ? ભગવતીનું નામ દુર્ગા કેમ પડ્યું? ભગવાનનું નામ કાલિકા કેમ પડ્યું? અને ભગવાને કહ્યું કે 8 પ્રકૃતિ અને એની અંદરની 16 વિકૃતિ મારા જ અંશ છે. જ્યારે જ્યારે પણ આ આખી દુનિયા મારા માટે મનોરંજન છે, હું વાણીની અધિષ્ઠાત્રી છું. જ્યાં નેતિ નેતિ કરીને વેદો બંધ થઈ જાય ને, સર્વ રૂપમય દેવી સર્વન દેવી મયન જગત અતોહમ વિશ્વ રૂપાંતામ, હું તો વિશ્વમાં રૂપ થયેલી છું, હું જ કીર્તિ છું, હું ગતિ છું, કરુણા છું, વિદ્યા છું, હું ક્ષમા છું, આ બધું હું જ છું, ભગવતી કહ્યું. અને જે જે માણસ અહીંયા દેવી ભાગવતમાં સ્પષ્ટતા કરી છે, જે અંધ હોય, જે મૂક હોય, જે બધીરા હોય, બેરા હોય, જે ખંજા પાદે ન ખંજા લૂલા લંગડા હોય, જે કુષ્ઠાન્વિતા, જે આખા શરીરથી કુંઠવાળા હોય, બધામાં એને કુષ્ઠ રોગ લાગુ પડેલો હોય, એ સેના કારણે થાય છે? અને માં ભગવતી મહિષાસુરને મારી અને મણિદ્વીપમાં જતા રહી. મણિદ્વીપ કેવો છે એ વર્ણન સાંભળવું હોય તો બરાબર કાલે સવારે 9 વાગે સંતોનું પણ સ્વાગત છે, સંતોના પણ આશીર્વચનો, અને એના સ્વાગત સાથે કોઈ ઊભા ન થતા મેં આજ 5:30 જ કથા રોકી દીધી છે. કાલે મેં 6 વાગ્યા સુધી કથા લીધી, પણ તમે વચ્ચે ઊભા થઈ જતા હતા, એટલે મને એમ થયું કે તમારી ગાયોનું તમને ચિંતા છે, તમને જેટલી ચિંતા છે એટલી મારા મુરલીધરને પણ ચિંતા છે, મારા કનૈયાને પણ ચિંતા છે, એટલે હું એ છોડી દઉં. હવે કથાઓમાં દેવી દેવી અને દેવી જ આવશે. આ તો દેવીની ઉપાસના રામે કરી, કૃષ્ણએ કરી, કેટલા લોકોએ કરી, એનું આખું અધ્યયન છે. મહાદેવજીને પણ સાધના કરવી પડી, વિષ્ણુને પણ સાધના કરવી પડી, દેવતાઓને પણ સાધના કરવી. એવી જગદંબાના નામ સાથે 2 મિનિટ સંકીર્તન અને કથાને વિરામ. મારે આજ મહિષાસુરને મારી નાખો, મેં સંતોની ઉપસ્થિતિ છે એટલે આજે એવું બાધણા નથી કરવા. સંતો પ્રેમનો દરિયો છે, અને એ ઝાંખીમાં ભગવતી મહિષાસુરની સામે ઉભા છે. એની એક ઝાંખી કેવી હતી, એની સ્મૃતિ કેવી હતી? કાલ સુધી ભગવતીની સ્મૃતિ આપણા માનસ પટલ ઉપર રહે, એટલે એવા ભગવતી જેણે મહિષાસુર શુંભ નિશુંભ નો વધ કર્યો, ચંડ મુંડ નો વધ કર્યો, જેણે રક્ત બીજ નો વધ કર્યો, રક્ત બીજ વધ કારિણી નિશુંભ શુંભ નાશિની ચંડ મુંડ વધ કારિણી મહિષાસુર નાશિની, આવી ભગવતીને વંદના. કાલી નારાયણી 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 તારાયણી નારાયણી 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 લક્ષ્મી નારાયણી ભગવતી આવી રીતે પગ રાખીને આવી રીતે ત્રિશુલ મારે, એનો પાડો હોય એ પાડા ને એનો સિંહ ખાઈ જાય, એ સ્વરૂપ કેવું હશે? વર્ણન કાલે. ખાલી ભગવતી નું આ સ્તુતિ યાદ રાખીને સુઈ જઈએ, કાલે સવારે 9 વાગે પીછળ તમને પોકારશે, આવી જાઓ મારા દીકરાઓ કાલે સવારે 9 વાગે. અમ
નારાયણી 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 શ્રીખંડ નારાયણી 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 શ્રીખંડ નારાયણી 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 ઓણ નારાયણી 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 ઓણ નારાયણી 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 ગોચર નારાયણી 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 ગોચર નારાયણી 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 કાલી નારાયણી 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 કાલી નારાયણી 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 ચંડી નારાયણી 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 ચંડી નારાયણી નારાયણી જય અંબે જય અંબે.
સ્વરૂપ દેવી ભાગવત ને વંદન, આઈ શ્રી પીઠળ ને પ્રણામ, નગીજાના ગામમાં હિમારા બાપા સહિતની તમામ પરમ ચેતનાઓને મારા નમસ્કાર. બ્રહ્મવેત્તા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો, સારસ્વતો, ભુવાતા સહિત કથા મંડપમાં બિરાજિત તમામ શ્રોતાઓ તથા પરડા તેમજ જીટીપીએલના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી રહેલા તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત આદિ નારાયણીને મારા નમસ્કાર સાથે સૌને જય અંબે. કાલે મને મેસેજ આવ્યો કે સંતો આવ્યા, એમાં મહિષાસુરને એક દિવસનું જીવત દાન મળી ગયું. સંતો આવ્યા એમાં બીજી વાતો આપણે જતા રહ્યા અને સંતો આવ્યા એની આગતા સ્વાગતામાં પણ થોડોક સમય રહ્યો, એટલે મહિષાસુરને એક દિવસનું જીવન દાન મળી ગયું. બાકી કાલે મરવાનો હતો, મહિષાસુર બચી ગયો. થોડીક કંઈક કૃપા રહી હશે ભગવતીની, ભલે એક દિવસ લાંબુ જીવે. અને આ ભગવતીની સાથે મહિષાસુરનો સંવાદ છે કે તમે મંદોદરીને અફસોસ થયો કે મેં લગ્ન ન કર્યા વીરસેન સાથે. વીરસેનની ખ્યાતિ ખૂબ વધી પછી ક્યારેક જીવનમાં અફસોસ થયો. શરૂઆતમાં જેને ના પાડી દીધી હોય ને એની પ્રગતિ બહુ થાય. આપણે વિચાર્યું હોય કે આને તો 2.5 વીઘા જમીન છે, ત્યાં થોડી સગાઈ દીકરીને કરાય, પણ જ્યારે 2.5 વીઘા વાળો કરોડોપતિ બની જાય ત્યારે અફસોસ થાય કે આને મેં દીકરી ન આપી. દીકરીઓના લગ્ન પૈસા જોઈને કે ખેતીવાડી જોઈને ન કરાય, ગુણો જોઈને કરાય. ગુણવાન હોય તો રોડપતિમાંથી કરોડપતિ થશે અને ગુણ વિનાનો હશે તો કરોડપતિમાંથી રોડપતિ થશે. એટલે આ ચરિત્ર મને એવું છે કે આપણે આ બોધ આપવા માટે અત્યારના આધુનિક કલ્ચર માટે જરૂરી છે. માતાજી સાથે ઘણી ચર્ચા કરી. માતાજીએ કહ્યું કે આ દુર્ગંધ આવતી રણભૂમિમાં લડવું હોય તો આવી જા, બાકી ખોટી ચર્ચા ન કર, હું તને મારવા માટે જ આવી છું. અને એ સમયે દુર્ધર નામનો તેનો એક સૈનિક હતો. એ સૈનિકે કહ્યું કે ચાલો તૈયાર થઈ જાઓ. મહિષાસુરને કે ભાઈ વાતો ન કરો, યુદ્ધ વિના કોઈ વિકલ્પ જ નથી. અને રથ લઈને દુર્ધર નામનો જે સેનાપતિ હતો એ દોડ્યો છે, ગદાનો ભગવતીની સામે ઘાજ કર્યો છે ગદાનો. પણ ભગવતીએ એ સમયે પોતાના તીર કામઠામાંથી બાણો લઈને, જેવા બાણો છોડ્યા છે, દુર્ધરની ગદાઓ તોડી નાખી છે. અંધક લડવા માટે આવ્યો છે. જેવો જ અંધક લડવા માટે આવ્યો, માતાજીએ સીધો જ પંજો માર્યો. સિંહે, માતાજીના સિંહે અંધકની છાતી ફાડી નાખી. અને મહિષાસુર પોતાના ગધેડાઓ 1000 લઈને રથમાં આવ્યો છે અને રથમાં આવીને માયાવીનો પ્રયોગ કર્યો છે. એક સેકન્ડમાં જોઈ ક્યાં તો એ હાથી બની જાય, હાથીનું રૂપ.